વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ચેપ્ટર પંદર સંભાવના આજે અભ્યાસ કરીશું આમ તો તમે ધોરણ અંદર ચેપ્ટર ભણી ગયા હશો વધારે ઊંડાઈથી ચાલો જોડાઈ જઈએ હવે અહીંયા અંદર સરસ મજાની વાત કરી છે કે ભાઈ કોઈ પણ એક પ્રયોગ પ્રયોગ કરવાનો જ કહે છે બરાબર કે ભાઈ તમે એક હજાર વખત એક સિક્કાને ઉછાળો છો કોઈ પણ એક સિક્કાને તો બે પોસિબિલિટી છે છાપ અને કાટ કેટલા આવે છાપ છે એ ચારસો પંચાવન આવે અને કાર્ડ સમજી લો કે પાંચસો પિસ્તાલીસ આવે તો અહીંયા કહેવાનો અર્થ એવો છે કે ભાઈ છાપ મેળવવાની સંભાવના કેટલી તો કે જે ઘટના તમને તો ખ્યાલ છે સૂત્રો મિત્રો ચારસો પંચાવનના છેદમાં હજાર અને કાટ મળવાની સંભાવના કેટલી શોધવી હોય તો પાંચસો પિસ્તાલીસના છેદમાં તમારે હજાર લખવાના છે પણ અહીંયા કહેવાનો પ્રસ્તાવનાની અંદર એમ છે કે ભાઈ સમજી લો કે આ જ પ્રયોગ તમે બીજી વખત કરો હજાર વખત ઉછાળો તો એવું જરૂરી નથી કે આ જ જવાબ આવે જવાબ ડેફિનેટલી કંઈક અલગ જ આવશે છાપ અલગ મળશે કાટની સંખ્યા પણ અલગ મળશે તો મિત્રો સંભાવના શું છે કે કોઈ પણ જે ઘટના બને છે કોઈ ઘટના ઉદ્ભવે છે બરાબર તેના પરિણામ અને છેદમાં કુલ પરિણામનો જે ગુણોત્તર આવે છે બરાબર એનો જે જવાબ છે એ છે સંભાવના એટલે સંભાવના છે એ સોએ સો ટકા સાચું હોતું નથી જેમ આપણે જે અંદાજ બાંધીએ છીએ એ જ રીતે અહીંયા બરાબર કોઈપણ પ્રયોગમાં તમે કરશો હું કરીશ કોઈ ત્રીજી વ્યક્તિ કરશે તો મે બી જવાબ અલગ પણ આવી શકે છે એ જ વાત અહીંયા કરી છે ત્યારબાદ એમ કહે છે કે સૌથી વધુ એટલે કે કોઈ પણ તમે પ્રયોગ કરતા હોય જેમ હજાર વખત કર્યો એમ હજી તમે એના દસ હજાર વખત પ્રયોગ કરશો લાખ વખત કરશો કરોડ વખત પ્રયોગ કરશો જેમ જેમ તમે પ્રયોગ કરવાની સંખ્યા વધારતા જશો તેમ તેમ જવાબ છે એકના છેદમાં બે યાની કે ઝીરો પોઈન્ટ પાંચની નજીક નજીક તમે પહોંચતા જશો બરાબર ઘણી બધી રીતે તમે જુદા જુદા પ્રયોગ કરી શકો એમ જ અહીંયા વાત કરી છે મિત્રો કોમ્પ કોમ ધ બ બફન બરાબર એક સિક્કાને ચાર હજાર ચાલીસ વખત ઉછાળ્યો છે તો એમને જો છાપ કેટલી વખત મળી છે તો કે બે હજાર અડતાલીસ વખત મળી છે બરાબર એમને સંભાવના જો ઝીરો પોઈન્ટ પાંચ ઝીરો પાંચ નોટ સેવન એટલે કે પાંચસો સાત નજીક એકદમ મળે આપણે જો દસ હજાર વખત એટલે કે ઉછાળા વધારે તો આન્સર જો હજી ઝીરો પોઈન્ટ પાંચની નજીક જતો ગયો જેમ જેમ સંખ્યા વધતી જશે એમ આન્સર છે એ ધીમે ધીમે ઝીરો પોઈન્ટ પાંચની નજીક નજીક આવતો જશે તો મિત્રો આ જે ઝીરો પોઈન્ટ પાંચ એટલે કે એકના છેદમાં બેની જે આસપાસ બરાબર સ્થાયી કોઈ સંખ્યા થઈ જાય છે કોઈ પ્રયોગાત્મક બરાબર એને જ આપણે છાપ મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ બરાબર હવે આ જે સંભાવના છે એની આપણે આગળ વાત કરીએ તો સમસંભાવીનો અર્થ શું થાય હવે સમસંભાવી એટલે કે કોઈપણ ઘટના હોય કોઈપણ ઘટનાની અંદર દરેક ઘટના માટે કોઈક પ્રયોગ કરતા હોય એમાં દરેક ઘટના બને છે એના તમામે તમામની સંભાવના સમાન આવે તો આપણે કહી શકીશું કે જે સમસંભાવી છે કે એટલે કે જે સંભાવના છે બધાનો સરવાળો છે એ એક થવો જોઈએ જેમ કે અહીંયા તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે એક થેલામાં ચાર લાલદડા અને એક ભૂરો દડો છે તમે થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે તો તમને પ્રશ્ન કર્યો છે એક લાલ દડો અને એક ભૂરો દડો સમસંભાવી છે કે નહીં સીધી સાદી વાત છે મિત્રો તમે શું કરશો અહીંયા ચાર લાલ દડા અને એક દડો છે બરાબર તો લાલ દડો અથવા ભૂરો દડો સમસંભાવી નથી પરિણામ કેમ તો કે ભૂરો દડો જે મળે એના કરતાં દડો મળવાની સંભાવના વધુ છે શક્યતા વધારે છે બધાની સંભાવના સરખી આવે તો તે સમસંભાવી કહેવાય બરાબર અહીંયા તો બરાબર દરેકે દરેક ઘટના છે એની સંભાવના અલગ અલગ આવે છે શક્યતાઓ જ અલગ અલગ આવતી હોય મિત્રો તો કહી શકાય સંભાવના પણ અલગ આવશે ધોરણ નવની અંદર જે આપણે અભ્યાસ કર્યો હતો એ રીતે કોઈપણ ઘટના ઈ માટેની મારે સંભાવના શોધવી હોય તેનું સૂત્ર શું છે સૂત્ર ખૂબ અગત્યનું છે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પરિણામના છેદમાં કુલ પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કહી શકાય ઘટના ઈ ઉદ્ભવે છે એના પરિણામ મળ્યા હોય એ ઉપર લખવાના છે અંશમાં લખવાના છે બરાબર બીજી એક મહત્ત્વની વાત મિત્રો કેટલાક એવી ઘટના હોય છે કે જેનું પુનરાવર્તન નથી કરી શકાતો હતો જેમ કે સીધી વાત ઉપગ્રહનું પ્રક્ષેપણ આપણે કરવાનું હોય તો વારંવાર આપણે પુનરાવર્તન ના કરી શકીએ કારણ કે એનો ખર્ચો છે અબજો રૂપિયાની અંદર ખર્ચો થતો હોય એ જ રીતે ભૂકંપની અંદર જે બહુમાળી ઇમારતો નાશ પામતી હોય છે તો એનો જે પ્રયોગ છે એનું પણ પુનરાવર્તન ના કરાતું હોય કારણ કે એનાથી નુકસાન વધી જતું હોય છે બરાબર તો અહીંયા આપણે શું કરવાનું હોય છે આવા પ્રકારના જે દાખલાઓ હોય છે એવા કેસ હોય છે ત્યારે આપણે પુનરાવર્તન ટાળવું પડે છે બરાબર અને જે ધારણાઓ હોય છે એ આપણે સૈદ્ધાંતિક સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરીમાં પ્રત્યક્ષ રીતે આપણને મદદ કરે છે બરાબર તો અહીંયા એને જો વાત કરી છે કે પી ઓફ ઇ બરાબર જે સૈદ્ધાંતિક સંભાવનાનું સૂત્ર આ રીતે બની જાય ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલા આવે છે અને પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા બરાબર તો આપણે ધારી લઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર જેટલા પ્રયોગો ભણવાના છે એ બધા જ સમ સમસંભાવી છે બરાબર તો પહેલું જ ઉદાહરણ જોઈએ મિત્રો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો અને કાટો બરાબર કાટ ટેલ હેડ એન્ડ ટેલ મળવાની સંભાવના હવે તમે એકવાર ઉછાળો છો કોઈ પણ સિક્કાને એટલે બે ઓપ્શન આવી શકે છે કાં હેડ આવશે અને કાં ટેલ આવશે તો કુલ પરિણામ કેટલા ઉદભવે મિત્રો બે કુલ પરિણામ બે ઉદ્ભવશે અને એમાંથી તમારે હેડ માટેની સંભાવના જોઈએ છે છાપ માટેની સંભાવના જોઈએ તો સાનુકૂળ પરિણામ એક જ આવશે બરાબર ને કારણ કે છાપ મળવાની છે એક વખત ઉછાળશો બે પોસિબિલિટી છે શક્યતા બે ઉદાહરણ બે જોવો મિત્રો મિત્રો ધોરણ નવની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો એટલે હું ઝડપથી લઉં છું કારણ કે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર તમારે જે તે ઘટના માટેની સંભાવના માગી હોય એનું માત્ર ને માત્ર તમારે પરિણામ શોધવાના છે બરાબર એક થેલો છે એમાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે હવે તમારે યાદચ્છિક રીતે કૃતિકા પસંદ કરે છે અને એ પસંદ કરેલો બરાબર તમને સીધી સાધી વાત કરી છે કે ત્રણ પ્રકારના દડા છે અને એક એક દડા છે પીળો દડો હોય હવે કુલ પરિણામ કેટલા ઉદ્ભવ્યા છે તો કે ત્રણ પરિણામ ઉદભવે છે કુલ બરાબર પ્રશ્ન અહીંયા એ થશે કે આ જે સંભાવના છે એ સમસંભાવી છે તમે એમને જોઈને કહી શકો છો કારણ કે ત્રણેયની શક્યતા એક એક વખત આવવાની છે અને ત્રણેયનો આપણને પૂછો આન્સર એમને ખબર પડી છે એકના છેદમાં ત્રણ ત્રણેયનો જવાબ આવશે બરાબર હવે સમજી લો કે ભાઈ પીલાને ઇંગ્લિશમાં યેલો કહેવાય એટલે એણે વાય ધાર્યો છે પસંદ કરેલો દડો પીળો હોય બરાબર તો પી ઓફ વાય ડાયરેક્ટ કરીએ છીએ મિત્રો પી વાય સીધી વાત છે પીળો રંગ મળે છે એનો એક અને છેદમાં ત્રણ કેમ કે કુલ પરિણામ છે આ જ રીતે તમે રેડ માટે કરી શકશો અને બ્લૂ માટે કરી શકશો અહીંયા બહુ જ મહત્વની વાત કરી મિત્રો કે જ્યારે કોઈ પણ ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ દર્શાવતી હોય એને પ્રાથમિક ઘટના કહેવાય છે મિત્રો ખૂબ અગત્યનો સવાલ છે આ સમસંભાવી એટલે શું એ સમજ પડે ગઈ તમને કે જ્યારે દરેક ઘટના માટેના જવાબ સરખાવે એટલા સંભાવી સંભાવનો પણ દાખલો થઈ ગયો આ બરાબર છે ઉદાહરણ બે અને સાથે સાથે આ પ્રાથમિક ઘટના પણ કહેવાય છે કારણ કે ત્રણે ત્રણનો જે આન્સર છે ત્રણેયનો સરવાળો તમે કરશો તો તમને ત્રણેયનો જવાબ એક આવશે બરાબર તો યાદ રાખજો મિત્રો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક છે બરાબર એ પ્રાથમિક ઘટના એટલે સમ સમસંભાવે શું છે અને પ્રાથમિક ઘટના શું છે એ અમે સમજાવવા પ્રયત્ન કર્યો ઉદાહરણ ત્રણ જોઈએ પાસાને ફેંકવાનો છે મિત્રો પાસો તમને ખ્યાલ છે સમઘન પાસો હોય સપાટી હોય છે પ્રશ્ન શું એ જુઓ પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કુલ સપાટી છ છે એના ઉપર અંક છ આવશે કુલ પરિણામ છ ઉદ્ભવશે એ તમને અહીંયા સરસ મજાની વાત કરી છે બરાબર હવે પહેલી જે ઘટના છે ચાર કરતાં મોટી સંખ્યા આવે ભાઈ તમે જ વિચારો ને ચાર કરતા મોટી સંખ્યા કઈ આવે પાંચ અને છ કેટલી ઘટના મળી સોરી જે પહેલી ઘટના શોધવાની છે બરાબર એના માટે પરિણામ કેટલા ઉદ્દભવ્યા બે તો બેના છેદમાં છ લખો એટલે એકના છેદમાં ત્રણ આન્સર આવશે બીજો પ્રશ્ન શું પૂછો ચાર કે ચારથી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી તો કે વન ટુ થ્રી ને ફોર ફોર આવશે કારણ કે ચાર અને ચારથી નાની સંભાવના કીધી એટલે પરિણામ કેટલા હશે તો કે ચાર બરાબર તો સાનુકૂળ જે પરિણામ છે એની સંખ્યા ચાર છે કુલ છ લખવાના છે નીચે આન્સર છેદ ઉડાઢસો બે દુ ચાર બે તેરી છ એટલે બેના છેદમાં ત્રણ મળી છે હવે અહીંયા શું પૂછ્યું એ જુઓ બરાબર તમે આ બંનેનો સરવાળો કરશો એટલે એક આવશે બંનેનો સંભાવના સરવાળો સમ સંભાવિત છે નહીં પરંતુ બંનેનો સરવાળો કરશો એક આવે છે એટલે આપણે કહી શકશું આ પ્રાથમિક ઘટનાઓ છે બરાબર ચાલો મિત્રો એક બીજી બાબત છે પૂરક ઘટના આ પૂરક ઘટના એટલે શું સમજી લો કે એની અંદર આપણને એમ કીધું હતું કે ચાર કે ચાર કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધવાની હતી બરાબર તો એની જગ્યાએ હું એમ પણ લખી શકું કે ચાર કે ચારથી નાની સંખ્યા ન હોય તેની સંભાવના હવે ન હોય એટલે એબ્સોલ્યુટલી એમ જ થશે કે ચાર કરતાં મોટી એટલે એકબીજાની પૂરક થયા તો આવા જે પ્રકારના હશે દાખલાઓ ત્યારે તમને સંભાવના એમય ખબર પડી જાય કારણ કે આ બંનેનો સરવાળો એક થાય તો પૂરક ઘટના માટે આપણે એક માઇનસ કરી શકીએ છીએ એનું સૂત્ર આવી જુઓ મિત્રો પી ઓફ ઈ ઈ કોઈ ઘટના હોય અને પી ઓફ ઈ નહી હોય એટલે કે એને ઈ બાર વડે દર્શાવશું જે વિરુદ્ધ હશે પૂરક કહેવાશે આને બરાબર જેમ કે કોઈ ઘટના તમને એમ કીધું કે લાલ દડો હોય અને હું એમ બોલું કે લાલ દડો ન હોય તો એ બંનેનો સરવાળો બરાબર એક થવો જોઈએ એવી વાત કહેવા માંગે છે બરાબર તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ વન બરાબર એને આપણે જ્યારે શોધવું હોય ત્યારે એમ પણ કહી શકીએ સમજી લો પૂરક ઘટના શોધવી હોય પૂરક ઘટના માટેની સંભાવના તો વન માઇનસ જે ઘટના આપણને આપેલી હોય એની બાદ બાકી સંભાવનાની કરી દેવાની છે બરાબર એક આ મહત્ત્વની વાત છે મિત્રો ખૂબ જ અગત્યની છે ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે જે ઘટના ઉદ્ભવે તેની સંભાવના એક હોય છે અને એટલે જ એને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહેવાય છે બરાબર અશક્ય ઘટના હોય એની સંભાવના શૂન્ય આવે એ અહીંયા જો જે ઘટના ઉદ્ભવી અશક્ય છે ઘટના શક્ય જ નથી બરાબર તો એને સંભાવના શૂન્ય થાય એને ઘટના છે એ અશક્ય ઘટના કહેવાય તો શક્ય અશક્ય ઘટનાની વાત કરી પછી સંભાવનાનું મૂલ્ય કેટલું હોય ખાલી જગ્યાની અંદર વારંવાર પૂછાય છે મિત્રો અહીંયા લખ્યું છે ઝીરો લેસ દેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઇ લેસ દેન ઓર ઇક્વલ ટુ વન આનો અર્થ એવો થાય ઘટના ની સંભાવના કેટલી તો કે ઝીરો અને એકની વચ્ચે એ આવશે ઝીરો પણ આવશે અને એક પણ આવશે બરાબર મિત્રો કાર્ડ્સ કાર્ડ્સની વાત કરી છે વિદ્યાર્થીઓને ઘણી વખત ખબર નથી હોતી કેટલા પાના હોય છે પત્તા હોય છે કેટલા અલગ અલગ હોય છે કુલ પાના કેટલા હોય છે તો કુલ પત્તા બાવન હોય છે ચાર જાત હોય છે કાળી લાલ ચોકટ અને ફૂલી પણ રંગની વાત આવે તો સીધી સાદી વાત યાદ રાખજો મિત્રો કાળા રંગના છે એ કાળી અને ફૂલી એટલે કાળા રંગના બરાબર અને લાલ છે એ પણ લાલ રંગ તો યાદ રાખવાના છે બરાબર ચાલો બીજી એક વસ્તુ છે કે જેના પર ચિત્ર હોય તો ચિત્રની અંદર તમારે ગુલામ રાણી અને બાદશાહ લેવાનો છે એટલે કે રાજા લેવાનો છે બરાબર ગુલામ રાણી અને રાજા લેવાનો છે જેના પર શું કહેવાય ફેસ હોય ચહેરા હોય તો ચિત્રવાળાની વાત કરે બરાબર તો એની જ વાત અહીંયા કરી છે બાવન ઉદાહરણ ચાર જો મિત્રો બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે ખેંચેલું પત્તું એકો હોય અને એકો ના હોય અપૂરક ઘટનાની વાત કરીને મિત્રો એકો હોય બાવન પાના છે એકો હોય એટલે ચાર એકા હોય તો તમે ચાર લખ્યા અહીંયા હા અને બાવન નીચે લખ્યા છેદ ઉડાડી દેજો હવે તમને એમ કીધું છે એકો ન હોય હવે એકો ન હોય એટલે પૂરક ઘટના શરૂ ડાયરેક્ટ તમે શું કરીશો એકમાંથી એકના છેદમાં તેર બાદ કરશો તો પણ સાચું છે અને એમ પણ કરશો કે ભાઈ ચાર પાના એકાવાળા નથી લેવાના તો બાવનમાંથી તમે ચાર કાઢશો એટલે અડતાલીસ આવશે તો બીજી રીતે પણ તમને જવાબ મળી જશે બરાબર ઉદાહરણ પાંચ જુઓ શું કહેવા માંગે છે બે ખેલાડીઓ છે સંગીતા રેશમા ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાસઠ હોય તો રેશમા મેચ જીતે એટલે આનાથી પૂરક થયું કારણ કે આ મેચ જીતે એની સંભાવના ઝીરો પોઈન્ટ બાસઠ હોય તો આપણે રેશમા મેચ જીતે એમાં શું કરવું પડે વન માઇનસ ઝીરો પોઈન્ટ બાસઠ કરવું પડે બરાબર થિયરી તમને ખ્યાલ આવી ગયો મિત્રો ઉદાહરણ છ જુઓ સવિતા અને હમીદ બંને મિત્રો છે જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય એની સંભાવના કેટલી હવે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય એટલે તમને તો એટલીસ્ટ એટલો ખ્યાલ આવી જાય તમને એને વર્ષ અવગણવાનું કીધું છે હવે વર્ષ અવગણવો બરાબર એટલે કે ત્રણસો દિવસ હોય હવે જો જ બેમાંથી એક મિત્રોનો જન્મદિવસ જુદા જુદા હશે એટલે સીધી સારી વાત હશે કે હમીદના જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનિકૂળ પરિણામ કેટલા મળે મિત્રો એક બાદ કરી લેવાનો છે અલગ અલગ હોય એટલે તો સવિતાનો જે દિવસે જન્મદિવસ આવે છે એ દિવસે હમીદાનો જન્મદિવસ નહીં હોય એટલે આપણે કહી શકશું કે ત્રણસો પાસઠમાંથી ત્રણસોને ચોસઠ પરિણામ એવા ઉદ્ભવે કે જે દિવસે સવિતા અથવા તો હમીદો બરાબર બંને માટે તમે અલગ અલગ લઈ શકો છો આ જ રીતે આપણને બીજી વાત શું કરી છે જો મિત્રો ધ્યાનથી જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ હોય અને બંનેના જન્મદિવસ જુદા જુદા આપણે બાદ બાકી કરી લેશું આન્સર આવી ગયો મિત્રો જુઓ ધ્યાનથી એકના છેદમાં ત્રણસો ને પાસઠ છે ને બીજા નંબરમાં કેમ તો કે ત્રણસો ને દિવસમાંથી એક જ દિવસ એવો છે કે જેમાં બંનેના જન્મદિવસ આવી જાય છે